फ्रेंड्स, दिस इज मनदीप गदेथरिया। वेलकम टू इन अवर वीडियो लेक्चर सीरीज, चैप्टर नंबर 1 वास्तविक संख्याओ। एमा आपणे आजे चैप्टर नो छेल्लो कॉन्सेप्ट समझवानो छे। कॉन्सेप्ट कंईक एवो छे के आपेली संख्या शांत दशांश छे के नहीं चकासो। तो ए कॉन्सेप्ट समझता पहेला केटलीक डेफिनेशन्स आपणे जोवानी छे। तो ए डेफिनेशन उपर जईए तो तमारी स्क्रीन सामे केटलीक डेफिनेशन देखाई छे, लाइक प्रमेय 1.5, प्रमेय 1.6 अने प्रमेय 1.7। એમ જોઈએ તો ત્રણે ત્રણે ડેફિનેશન છે, સેમ જ વસ્તુ, એક જ આપણે સમજીએ એટલે બધી સમજાશે। તો પ્રમેય 1.5 ની ડેફિનેશન શું કહે છે જોઈ લઈએ આપણે। જો x એ શાંત દશાંશ નિરૂપણ વાળી સંખ્યા, સમમેય સંખ્યા હોય, આપણી પાસે એક સંખ્યા છે x જેનું નિરૂપણ શાંત દશાંશ છે। આપણે આની પહેલા 9મા ધોરણની અંદર જોઈ ગયા હતા। એક વખત છતાં હું કન્સેપ્ટ રિપીટ કરી લઉં છું, છતાં કોઈ વ્યક્તિએ જો એ ડિટેલમાં સમજવું હોય તો મારા 9મા ધોરણના ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના વિડીયોઝ જોઈ લેવા, એમાં તમને વ્યવસ્થિત સમજાશે। અહીં હું તમને શોર્ટમાં સમજાવું છું કે શાંત દશાંશ એટલે શું થાય। તો કે જે સંખ્યાનો તમને પરફેક્ટ આન્સર મળે છે, ભલે પોઈન્ટમાં તો પોઈન્ટમાં પણ પરફેક્ટ આન્સર મળી જાય છે, એને શાંત દશાંશ કહેવાય। લાઈક 2/5, 2/5 લખું છું તો એનો આન્સર મને 0.4 મળે। તો 0.4 જે છે એ પરફેક્ટ આન્સર થયો, એમાં પોઈન્ટ પછી અનંત સુધી જવાનું નથી આવતું। તો જેનો મને પરફેક્ટ આન્સર મળે છે, ભલે પોઈન્ટમાં મળે, એવી સંખ્યાને શાંત દશાંશ સંખ્યા કહેવાય। તો અહીંયા આપણને x જે આપ્યો છે ને, x એવો કંઈક છે શાંત દશાંશ છે। પછી આગળ કે x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, જુઓ મેં તમને આ કન્સેપ્ટ સમજાવ્યો છે, પરસ્પર અવિભાજ્ય, પરસ્પરનો મતલબ એક બીજાના અવિભાજ્ય। લાઈક 3/8 લખું તો એમ નહીં સમજવાનું કે 3 અને 8 અવિભાજ્ય છે, 8 તો અવિભાજ્ય જ છે, પણ 3 અને 8 એક બીજાના અવિભાજ્ય છે। કે 3 ના ઘડિયામાં 8 નહીં આવે, 8 ના ઘડિયામાં 3 નહીં આવે, ઓર તો એમ કહી શકાય 3 ના ભાગ પાડો અને 8 ના ભાગ પાડો કંઈ સરખું નહીં દેખાય, સિવાય કે 1। તો p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય, અને પહેલા તો આપણને જે કીધું છે એ લખીએ કે x એક એવો છે કે જે p/q ના સ્વરૂપમાં હોય, p/q ના સ્વરૂપમાં, પાછો શાંત દશાંશ છે, p અને q એકબીજાના અવિભાજ્ય પૂર્ણાંકો છે। હવે આપણે લોટ્સ ઓફ સમ જોવાના છે, અત્યારે જસ્ટ ડેફિનેશન સમજવાની ટ્રાય કરીએ આગળ। અને q નું અવિભાજ્ય અવયવીકરણ, અવિભાજ્ય અવયવીકરણનો મતલબ q ના તમે જે ભાગ પાડો છો એ ભાગ 2n અને 5m સ્વરૂપમાં જોવા જોઈએ। તો જુઓ મિત્રો, આપણને વધારાનું એક શીખવા મળ્યું, 2n અને 5m શું છે, એ 2n અને 5m, અરે એને સાઈડમાં મૂકી દઉં, આપણે કઈ કામનું જ નથી, એમ સમજશું આપણે, કામનું છે પણ એને હું તમને કઈક બીજી મેથડ થી શીખવાડવાની ટ્રાય કરું છું। એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ અપૂર્ણાંક શાંત દશાંશ ક્યારે હોય, કોઈ પણ અપૂર્ણાંક શાંત દશાંશ ક્યારે હોય, તો કે એનો છેદ, એના તમે અવયવ પાડો, એના ભાગ પાડો, તો એ કાં તો 2 આવવું જોઈએ, કાં તો 5 આવવું જોઈએ, કાં તો 2 આવવું જોઈએ, કાં તો 5 આવવું જોઈએ, એના સિવાયનો કોઈ ભી નંબર તમને દેખાય છે, આપેલી સંખ્યા શાંત દશાંશ નથી, અનંત દશાંશ છે, લખી નાખવાનું। અહીંયા આપણને જે કીધું છે ને 2n અને 5m, તો એ જ વસ્તુ એ કહેવા માંગે છે કે તમે q ના ભાગ પાડશો તો એ જે q ના આપણે ભાગ પાડીએ છીએ એ ભાગ 2 અથવા 5 નો જ ગુણિત હોવો જોઈએ, બાકી એકે ના ચાલે। 2 કેટલી વખત આવે છે આપણને ખબર નથી, એટલે એના ઉપર n ઘાત લખી હતી। 5 કેટલી વખત આવે છે, કોઈ ભી સંખ્યા લઈ લ્યો તમે, લાઈક હું 625 લઉં છું, તો 625 માં 5 4 વખત આવે છે, તો 2 એકે વખત ન થાવતો, તો ચાલશે, કા 2 આવવો જોઈએ, કા 5 આવવો જોઈએ, કા 2 અને 5 આવવો જોઈએ, એના સિવાય કઈ ચાલે નહીં। તો અહીંયા 2 કેટલી વખત આવે છે આપણને ખબર નથી, એટલે n ઘાત લીધી છે, 5 કેટલી વખત આવે છે ખબર નથી, એટલે એના માટે m ઘાત લીધી છે। એટલે આપણને કન્ફ્યુઝન થયું કે સર આ n અને m શું છે, n અને m કાઈ નથી, 2 જેટલી વખત આવે છે એ બરાબર n અને 5 જેટલી વખત આવે છે એ બરાબર m। તો 2n અને 5n સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, મતલબ માં x ને આપણે p/q સ્વરૂપમાં દર્શાવવું હોય અને એને શાંત દશાંશ દર્શાવવું હોય તો જે q છે એના તમે ભાગ પાડો છો, એના અવયવ પાડો છો, તો એ અવયવ 2 અથવા 5 નો જ ગુણી થવો જોઈએ, ઓર તો એ અવયવમાં તમને 2 અથવા 5 જ દેખાવું જોઈએ, બીજું કાંઈ દેખાય તો એને શાંત દશાંશ કહેવાય નહીં। સમજાય છે આ વસ્તુ?
તો ઈ જ આપણે સમજવાનું છે. પણ એની પહેલા હું તમને બીજી એક વસ્તુ સમજાવી દઉં. એક માર્ક્સ નો હેતુ લક્ષ્ય અહીંયાથી નીકળી શકે. m અને n, બે ની n ઘાત અને પાંચ ની m ઘાત માં m અને n બરાબર ખાલી જગ્યા. તો યાદ રાખજો મિત્રો, જે આપણે ઘાત લખીએ છીએ અહીંયા q છેદ છે, q ની ઘાત લખી ઓર તો q ની બદલે જે ઘાત લખીએ છીએ એ હંમેશા અનૃણ ધન પૂર્ણાંક જ, અનૃણ પૂર્ણાંક જ હોય એમ લખી શકાય. કારણ કે અનૃણ એટલે જ ધન થશે. એટલે m અને n કેવી સંખ્યા છે? અનૃણ પૂર્ણાંક છે. ઓર તો એને સિમ્બોલિકલી લખવું હોય તો એમ પણ લખી શકાય કે m અને n, જે m અને n છે પ્રાકૃતિક સંખ્યામાંથી છે. પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલી? તો કે એક થી લઈને અનંત સુધી. પણ બીજી એક પણ સંખ્યાનો સમાવેશ થાય, ઝીરો નો પણ સમાવેશ થશે. એટલે એમ પણ લખી શકાય કે એમાં આપણે ઝીરો પણ એડ કરી શકીએ. એમ અને એન શેમાંથી છે? પ્રાકૃતિક સંખ્યામાંથી છે. પ્રાકૃતિક સંખ્યામાં હજી એક કઈ સંખ્યા લેવી પડશે? ઝીરો. બીજા શબ્દોમાં એમ કેવું હોય તો એમ પણ કહી શકાય કે એના માટે આપણી પાસે પૂર્ણ સંખ્યા હતી. તો m અને n છે એ શેમાંથી આવશે? પૂર્ણ સંખ્યામાંથી પણ આવી શકે. તો એમ પણ આપણે લખી શકાય. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ. પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો, m અને n હંમેશા અનૃણ પૂર્ણાંક જ હોય. તો એક માર્ક્સના હેતુ લક્ષીમાં પૂછાય કે 2 ની m ઘાત અને 5 ની n ઘાત માં m અને n = ખાલી જગ્યા, તો આપણે લખવાનું થશે અનૃણ પૂર્ણાંકો. ઓકે, તો જે 1.5 હતું એવું જ 1.6 અને 1.7 અલગ કરીને આપ્યું છે. જોઈ 1.6 હમણાં જ તમને સમજાયું. તો એક્સ નું દશાંશ નિરૂપણ કેવું થાય? શાંત. એ જ વસ્તુ અહીંયા કીધી છે, શાંત દશાંશ. આ જ વસ્તુને રિવર્સ કરીને સમજાવી. એટલે એક જ રૂલ યાદ રાખજો કે છેદમાં બે અથવા પાંચ, છેદમાં બે અથવા પાંચ, અગેઇન રિપીટ કરું છું, છેદમાં બે અથવા પાંચ નંબર દેખાય ઓર તો બે અને પાંચ બે દેખાય તો જ આપેલી સંખ્યા શાંત સ્વરૂપમાં છે, શાંત દશાંશ સ્વરૂપમાં છે. બે અને પાંચ સિવાયનું કાંઈ પણ દેખાય, લાઈક બે ગુણ્યા સાત દેખાય છે, તો ભલે બી આવ્યા પણ સાત નું આવવા જોઈએ. સાત આવ્યા એટલા માટે આપેલી સંખ્યા અનંત દશાંશ થઈ ગઈ. તો એ જ વસ્તુ જોવો, પ્રમેય 1.7 દર્શાવે છે. જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ 2 ની n અને 5 ની m સ્વરૂપે ન હોય તો x p/q નું દશાંશ નિરૂપણ અનંત અને અવરુત છે. અહીંયા જો એક શબ્દ આવ્યો અવરુત, તો આ પણ શબ્દ આપણે 9મા ધોરણની અંદર ઓલરેડી શીખીને આવ્યા છીએ. ધેર આર ટુ વર્ડ્સ, અવરુત અને અનાવૃત. તો અવરુત અને અનાવૃતનો મતલબ શું થાય? અવરુતનો મતલબ એવો થશે કે એ સંખ્યાને તમે અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકશો, જેનું પોઈન્ટ પછી રિપીટેશન થતું હોય એવી સંખ્યાને અવરુત કહેવાય. અને અનાવૃત એટલે શું? તો કે જેનું પોઈન્ટ પછી રિપીટેશન નથી થતું પણ અનંત સુધી ચાલી જાય છે, લાઈક 2.3 4 5 6 7 8 9 10 11 up to infinite. રિપીટેશન ન થયું એને અનાવૃત કહેવાય. પણ હું એમ કહું છું 1.33 33 33 33 તો એ આવૃત થઈ, ભલે પોઈન્ટ પછી અનંત સુધી વિસ્તરે છે પણ એનું રિપીટેશન થાય છે, 3 3 3 3 ઘડીએ ઘડીએ આવે છે, ઈચ એન્ડ એવરી ટાઈમ સરખી સંખ્યામાં આવે છે, એટલા માટે એ સંખ્યાને આવૃત કહેવાશે. અને આવૃતવાળી સંખ્યા હંમેશા સમય જ હોય, જ્યારે અનાવૃતવાળી સંખ્યા હંમેશા અસમય હોય. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો. તો આ વાત હતી પ્રમેય 1.5 1.6 અને 1.7. ત્રણ પ્રમેયમાં ખાલી એક જ શબ્દ શીખવાનો છે કે સંખ્યા શાંત દશાંશ ક્યારે હોય? તો કે છેદમાં બે અથવા પાંચ અથવા બે અને પાંચ બે ભેગા હોવા જોઈએ. અનંત ક્યારે હોય? તો કે એના સિવાયની કન્ડિશનમાં અનંત દશાંશ અને આવૃત કહી શકાશે. તો આવા જ કેટલાક વધારાના એક્ઝામ્પલ સમજવા માટે આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 1.4. તો સ્વાધ્યાય 1.4 તમારી સ્ક્રીન સામે છે, કેટલાક ક્વેશ્ચન બી મેં લખેલા છે અહીંયા. આપણને કન્સેપ્ટની સાથોસાથ સમજાય છે એટલા માટે જ મેં બંને વસ્તુ સાથે લખેલી છે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. મેં અહીંયા લખેલું છે ક્વેશ્ચન નંબર 1 એન્ડ 2 બોથ. તો ક્વેશ્ચન 1 એન્ડ 2 બોથ લીધું છે એનું રીઝન કે ક્વેશ્ચન નંબર 1 સ્વાધ્યાય 1.4માં એવું કહે છે કે આપેલ જે સંખ્યા આપેલી છે એમાંથી કઈ શાંત છે અને કઈ અનંત છે તે ચકાસો. જ્યારે ક્વેશ્ચન નંબર 2 માં એમ કીધું છે કે ક્વેશ્ચન નંબર 1 માં જે સંખ્યા શાંત દશાંશ હતી એને તમે દશાંશ સ્વરૂપમાં લખો.
તો એજ બે ક્વેશ્ચન ને આપણે કમ્બાઈન કરી દીધા છે 1 એન્ડ 2 બોથ જે સંખ્યા આપણને શાંત દેખાશે એને દશાંશ સ્વરૂપમાં લખશું અનંત દેખાશે એમાં લખી દેશું કે આપેલી સંખ્યા અનંત દશાંશ અને અવરોત છે ઓકે ચલો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 1 નો પહેલો સમ 11 ના છેદમાં 31 25 ચલો સર છેદમાં 3125 31 25 આવ્યા કેમ ખબર પડશે આપણને કે 31 25 છે એ બે અથવા પાંચ માં જ હશે બીજે ક્યાંય નહીં હોય તો એના માટે આપણે જે વૃક્ષ પદ્ધતિ જોઈ ગયા ઓર તો ટ્રી સ્ટ્રક્ચર જોઈ ગયા ઓર તો આપણે જે પ્રાઇમરી ની અંદર બિલ્ડિંગ વાળી મેથડ જોઈ ગયા હતા એ મેથડ થી સૌપ્રથમ 31 25 ના ભાગ પાડી દેવાના ભાગ પડી જાય એમાં ચેક કરી લેવાનું બે અને પાંચ આવતા હોય તો જ સમને આગળ વધારવાનો નહીતર સમને આગળ વધારવાનો થશે નહીં તો જોઈએ મિત્રો 11 ના છેદમાં 31 25 ચાલો મને ખબર છે 31 25 એટલે આઈ થિંક 5 ની 5 ઘાત થાય પછી 25 25 પંચા 125 125 પંચા 625 અને 625 ગુણ્યા 5 31 25 એટલે 5 કેટલી વાર આવ્યો 5 વાર એટલે મેં અહીંયા સીધો 31 25 ઇઝ ઇક્વલ ટુ હું શું લખું છું 5 ની 5 ઘાત ચલો ક્વેશ્ચન નંબર 1 નો આન્સર મળી ગયો મેં તમને કીધું હતું કે આ 2 કે આ 5 કાં તો 2 અને 5 બંને તો જુઓ 5 છે યસ ખાલી 5 છે 5 સિવાયનું કંઈ નથી એટલે આપેલી સંખ્યા કેવી છે શાંત દશાંશ છે જો અહીંયા તમને 3 મળ્યું હોત 5 સોરી 3 મળ્યું હોત 7 મળ્યું હોત 11 મળ્યું હોત 13 મળ્યું હોત તો આપેલી સંખ્યા શાંત નહોતી પણ અહીંયા આપણને ખાલી 5 મળ્યું છે એટલે આપેલી સંખ્યા શાંત છે ક્વેશ્ચન નંબર 1 નું સોલ્યુશન મળી ગયું તો ક્વેશ્ચન નંબર 2 નું સોલ્યુશન મેળવીએ કે એને તમે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર મતલબમાં 11 ભાગ્યા 31 25 નથી કરવાનું ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર તમે એને દશાંશ સ્વરૂપમાં લખો તો એક જ રૂલ છે દશાંશ સ્વરૂપમાં લખવા માટે આપણે હું તમારું થોડુંક પ્રાઇમરી લેવલ ઉપર જાઉં છું પ્રાઇમરી લેવલમાં એક વસ્તુ આપણે શીખી ગયા હતા કે છેદમાં જેટલા ઝીરો આવે એટલા પોઈન્ટ અંશમાં ડાબી બાજુ આવવાનું કે નહીં યસ પોઈન્ટ ને એટલા સ્ટેપ ડાબી બાજુ લઈ લેવાના છેદમાં જેટલા ઝીરો છે એ ઝીરો કાઢવા માટે અંશમાં જે નંબર છે એ નંબરના પોઈન્ટ પોઈન્ટ છે એટલા સ્ટેપ તમારે ડાબી બાજુ લઈ લેવાના થશે હવે પ્રોબ્લેમ કે અહીં છેદમાં ઝીરો નથી મતલબમાં છેદમાં તો 5 ની 5 ઘાત છે તો છેદમાં બને એટલા વધારે ઝીરો લાવવા હોય તો શું કરીશું આમાં આપણે છેદમાં બને એટલા ઝીરો લાવવા છે તો આની અંદર હું શું કરું વધારાનું તો જુઓ યાદ કરો મિત્રો પ્રમેય 2 અને 5 2 હશે તો શાંત દશાંશ થઈ જશે અહીંયા શું આવ્યું 5 ઘટે છે શું 2 તો 2 ગુણવા પડશે કે નહીં યસ તો આપણે અહીંયા શું કરીએ ગુણ્યા 2 પણ પ્રોબ્લેમ શું 5 કેટલી વાર હતો 5 વાર અને 2 ને 1 જ વાર લખશો ચાલશે નહીં ચાલે 2 ને પણ કેટલી વાર લખવું પડશે 5 વાર પાછો એક પ્રોબ્લેમ કે તમે છેદમાં 2 ની 5 ઘાત કરી નાખી હમણાં હું સમજાવું કે શું કામ 2 ની 5 ઘાત આ તો આપણે પ્રમેય ઉપરથી લખ્યું કે 5 હતા ને 2 ઘટતા હતા એટલે 2 લખી દીધા પણ હું શું કામ 2 ની 5 ઘાત લખું છું એ થોડી વાર પછી સમજાવું અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે અહીંયા 2 ની 5 ઘાત લખી છે મેથ્સ એવું કહે છે કે તમે ખાલી છેદમાં કે ખાલી અંશમાં ફેરફાર ન કરી શકો કોઈ ફેરફાર તમે છેદમાં કર્યો હોય તો એ તમારે અંશમાં પણ કરવો પડે અને કોઈ ફેરફાર જો અંશમાં કર્યો હોય તો છેદમાં પણ કરવો પડે એનો મતલબ મેં છેદમાં ગુણ્યા 2 ની 5 ઘાત લખી છે તો મારે અંશમાં પણ 2 ની 5 ઘાત ફરજિયાતપણે લખવી પડશે એટલે જુઓ 2 ની 5 2 ની 5 ઉડી જાય ને પાછું મૂળ 11 ના છેદમાં 5 ની 5 ઘાત આવી જશે જો મિત્રો આપણે ઉડાડવાનું નથી આ તો તમને સમજાવું છું કે તમે છેદમાં 2 ની 5 લખી એટલે અંશમાં 2 ની 5 લખવી પડે ઓકે ચલો સદુરૂપ આપવાની ટ્રાય કરીએ 11 ગુણ્યા 2 ની 5 ઘાત 2 4 8 16 32 2 ની 5 ઘાત શું જવાબ આવશે 32 2 ની 5 ઘાત ને આપણે સાદી ભાષામાં સમજવું હોય તો એમ પણ કહી શકાય 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 નો 5 વખત ગુણાકાર 2 નો 5 વખત ગુણાકાર કરો આન્સર વિલ બી 32 અહીંયા મેં 32 લખ્યા છે હવે જુઓ પ્રાઇમરી પાછું યાદ કરીએ આપણે કે આધાર ભલે ગમે તેમ છે ગુણાકારનો સંબંધ છે અને ઘાત સરખી છે ઘાત સરખી છે આધારમાં ગુણાકારનો સંબંધ છે તો એ આધારનું શું થશે ગુણાકાર થશે આપણે આવા રૂલ છે એ પ્રાઇમરી લેવલે શીખી ગયા હતા કે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય પણ ઘાત સરખી છે તો આધારનો ગુણાકાર થશે અહીંયા જુઓ ઘાત સરખી છે સમજણો ઘાત સરખી છે અહીંયા 5 5 ઘાત છે એટલે આધારનો કરી દઉં છું ગુણાકાર 5 2 10 અને ઉપર 5 ઘાત ઘાત એમની એમ જ રહે
જો 10^5 ત્યાં 10 લાવવા માટે મેં અહીંયા બે લખ્યા હતા અને એ જ આપણી આ મેથડ હતી કે 2^5 લખવાનું હતું તો 2^5 શું કામ લખો કારણ કે 5 હતા અને છેદમાં 5 ની બદલે મારે 1 ની પાછળ 0 લાવવા હતા તો 1 ની પાછળ 0 લાવવા માટે 5 ને ગુણ્યા 2 કરવું પડે તો 5 ને ગુણ્યા 2 કરવા માટે આપણે 2^5 અંશ અને છેદમાં લખી હતી આઈ હોપ કે આ વસ્તુ તમને સમજાણી હશે હજુ જેમ જેમ આગળ સમ કરશો એમ વધારે ડિટેલમાં સમજાશે જોઈએ આપણે આમાં આગળ અંશમાં 11^32 આઈ થિંક સો 320 પ્લસ 32 320 પ્લસ 32 352 થશે એટલે 32^11 કરતા આપણને જવાબ શું મળશે 352 છેદમાં 10^5 10^5 એટલે આપણે એમ કહી શકાય 1 ની પાછળ 1 2 3 4 અને 5 મીંડા તો 352 ના છેદમાં 1 ની પાછળ 5 મીંડા મેં હમણાં જ તમને કીધું છેદમાંથી તમારે 0 ને દૂર કરવાના છે છેદમાંથી 0 ને દૂર કરવા છે તો અંશમાં આપણો પોઈન્ટ સાવ છેલ્લે હશે જમણી બાજુ છેલ્લે ત્યાંથી 5 સ્ટેપ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ લેવાનો છે તો ચલો 352 માંથી આપણે અહીંયા લાઈક 352 હતા પોઈન્ટ અહીંયા હતો એટલે 1 2 3 ચલો સ્ટેપ ખૂટી ગયા એટલે 0 મૂકું છું 4 સ્ટેપ ખૂટી ગયા એટલે 0 મૂકું છું 5 અને અહીંયા આવશે પોઈન્ટ તો આપણો આન્સર શું થશે 0.00352 પોઈન્ટ ની આગળ કાઈ નથી એટલે ચાલો વ્યવસ્થિત સમજણ માટે 0 મૂકી દઉં છું તો જો આપણને આન્સર મળી ગયો ઇઝ ઇક્વલ ટુ 0.00352 તમારે કેલ્સીમાં કરી લેવાની છૂટ છે 11/31/25 કરશો આન્સર વિલ બી 0.00352 એટલે આ વસ્તુ ભાગાકારની લાંબી પ્રોસેસ કર્યા વગર હતું પણ પહેલા આપણે આઈડેન્ટિફાય કરવું પડે કે આપેલી સંખ્યા શાંત છે કે અનંત શાંત હોય તો જ આપણે આ મેથડનો ઉપયોગ કરી શકાય અનંત હોય તો આ મેથડ ચાલશે નહીં જોઈએ એવો જ સમ ક્વેશ્ચન નંબર 1 નો બીજો સમ 17^8 તો 17^8 8 ના ભાગ પાડો તો 4^2 8 4 ના ભાગ પાડો 2^2 4 એનો મતલબ 8 એટલે 2 નો ઘન આ વસ્તુ તો હવે આપણને સમજાય જ જાય આપણને ખબર જ હોય 8 એટલે 2 નો ઘન લખી દેવાનો તો ક્વેશ્ચન નંબર 1 નું જુઓ સોલ્યુશન મળી ગયું મેં તમને કીધું હતું કે છેદમાં 2 અથવા 5 અથવા 2 અને 5 બંને હોવા જોઈએ યસ અહીંયા છેદમાં 2 છે છેદમાં ખાલી 2 છે એટલે આપેલી સંખ્યા શાંત દશાંશ છે તો 2^3 હોવાને કારણે આપેલી સંખ્યા શાંત દશાંશ ક્વેશ્ચન નંબર 1 નું સોલ્યુશન મળી ગયું ક્વેશ્ચન નંબર 2 પર આપણે આવી જઈએ ક્વેશ્ચન નંબર 2 માં શું કહે છે તો કે એને દશાંશ સ્વરૂપમાં ફેરવો તો ચાલો જોવો જોઈએ 2^3 છે શું ઘટે છે તો સીધી લાઈટ થશે અહીંયા 2 છે ઉપર 5 હતા તો 2 ઘટતા હતા અહીંયા 2 છે તો શું ઘટે છે 5 ઘાત તો આ ઉપર મૂકી દેવાની થશે કે નહીં એટલે 5^3 ઘટે છે તો છેદમાં 5^3 લખી તો આપણે અંશમાં પણ 5^3 લખવી પડે હમણાં જ મેં કીધું ખાલી અંશ કે ખાલી છેદમાં ફેરફાર ના કરી શકો અંશમાં ફેરફાર કરો તો છેદમાં પણ કરવો પડે સોરી અને છેદમાં ફેરફાર કરો તો અંશની અંદર પણ કરવો પડશે આપણે બે જગ્યાએ ફેરફાર કર્યા ચલો ટ્રાય કરીએ સાદુરૂપ આપવાની 17^5^3 આન્સર વિલ બી 125 ડિવાઈડ બાય અહીંયા જુઓ ઘાત સરખી છે આધારનો શું થશે ગુણાકાર થશે આધારનો ગુણાકાર કરો 5^10^3 ઓકે અંશની અંદર 17^125 17^125 કરીએ હું ટ્રાય કરું છું આન્સર લાવવાની આન્સર વિલ બી 2 8 8 0 1 2 5 0 આઈ થિંક સો આન્સર વિલ બી 21250 ડિવાઈડ બાય 125^17 સે ચેક કરી લેજો આન્સર 2125 જ આવશે 0 નહીં આવે આન્સર વિલ બી શું આવશે 2125 છતાં ચેક કરી લેજો મેં આ મારા મગજની અંદર કેલ્ક્યુલેશન કરેલું છે કે એક નાની મોસ્ટ નાની મોટી મિસ્ટેક હોવાના ચાન્સીસ છે એટલા માટે 10^3 આન્સર વિલ બી 1000 ચલો 2 1 2 5 ના છેદમાં 30 છે 30 કાઢવા માટે જે જમણી બાજુ છેલ્લે પોઈન્ટ પડ્યો હોય ત્યાંથી આપણે 3 સ્ટેપ ડાબી બાજુ આવશું એટલે 2125 એમાં 1 2 અને 3 પોઈન્ટ ડાબી બાજુ આવશું તો આપણો આન્સર શું આવશે 2.125 શું આવશે 2.125 તો આ વાત હતી ક્વેશ્ચન નંબર 1 અને 2 ના બીજા સમની ચલો આવી જાય ત્રીજા સમ પર અંશમાં 64 એમ ના એમ રાખું છું છેદમાં 455 ઓકે 455 ના આપણે અવિભાજ્ય અવયવની રીતે ભાગ પાડવાની ટ્રાય કરીએ તો જો અહીંયા ભાગ પાડવાની ટ્રાય કરશું 455 એકમ નો અંક 5 છે 5 થી જ ભાગ ચાલશે 5 9 45 5 1 5 91 છે 13 7 91
અને 7 એકા 7 હવે તમે જુઓ મિત્રો 455 is equal to આપણે શું લખી શકાય 5 ગુણ્યા 7 ગુણ્યા 13 કઈ કન્ડિશન આવી અહીંયા તો કે 5 ગુણ્યા 7 ગુણ્યા 13 7 અને 13 આવવા જ ન જોઈએ જો આવ્યા તો આપેલી સંખ્યા શાંત નથી તો આપેલી સંખ્યા 5 સિવાયના 7 અને 13 છેદમાં આવે છે શાંત નથી તો કેવી હશે અનંત હશે એટલે લખી દેવાનું આપેલી સંખ્યા કેવી હશે તો કે અનંત અને આવૃત હશે કેવી હશે આવૃત ओके आई थिंक सो आ वस्तु समझाणी हशे चलो આવી છે ક્વેશ્ચન નંબર 1 નો ચોથો સમ 15 ના છેદમાં 1600 કઈ ટ્વિસ્ટ આવ્યો ટ્વિસ્ટ તો નથી પણ તમે બે રીતે સમ કરી શકો છો 15 ના છેદમાં 1600 યાદ કરો મિત્રો આપણે આગલા બે સમમાં છેલ્લે છેદમાં 0 લાવવાની ટ્રાય કરતા હતા કે નહીં યસ અહીંયા જો ઓલરેડી છેદમાં 0 છે કે નહીં યસ તો ઈ 0 ને હું અલગ પાડી દઉં અને એની આગળની જે સંખ્યા છે એને અલગ પાડી દઉં તો અહીંયા શું થશે 15 ના છેદમાં 16 ગુણ્યા 100 કારણ કે 1600 ને અલગ પાડવા હોય તો પાછળના જે બે 0 ઈ બે 0 ને અલગ પાડવા માટે 100 અલગ નાખ્યા હવે આગળ છે 16 તો 16 એટલે શું થાય તો કે 16 એટલે થાય 2 ની 4 ઘાત શું થશે 2 ની 4 ઘાત 2 2 4 2 8 2 16 2 ની 4 ઘાત થશે ઓકે જુઓ મિત્રો 2 ની 4 ઘાત આવી ગઈ 0 પણ આવી ગયા આપેલી સંખ્યા કેવી છે શાંત દશાંશ છે ક્વેશ્ચન નંબર 1 નો આન્સર મળી ગયો શાંત દશાંશ ક્વેશ્ચન નંબર 2 એને તમે દશાંશના સ્વરૂપમાં ફેરવો તો અહીંયા 2 છે ડબલ 0 છે શું ઘટે છે તો કે 2 છે એટલે 5 ઘટે છે તો અહીંયા આપણે કેટલા લખશું ગુણ્યા 5 તો 5 ઘટતા તો 5 લખી દીધા તો અહીંયા 4 ઘાત હતી તો 5 ની ઉપર પણ કેટલી ઘાત કરવી પડશે 4 ઘાત કરવી પડશે તો આપણે અહીંયા અંશમાં પણ શું કરવું પડે 5 ની 4 ઘાત આઈ થિંક આ વસ્તુ તમને સમજાઈ છે યસ ચલો આગળ વધીએ 15 ગુણ્યા 5 ની 4 ઘાત 5 5 25 5 125 5 625 એટલે અહીંયા શું આવશે 625 ડિવાઇડ બાય હજી હું 100 ને એમ ના એમ રાખું છું ગુણ્યા 2 5 10 ઉપર જુઓ ઘાત સરખી છે આધારનો ગુણાકાર કર્યો 2 5 10 એટલે જવાબ 10 ની 4 ઘાત ઓકે ચલો આ જે ભાગાકાર છે એ નડે છે આપણે એને સાઈડમાં રાખી દઈએ ઘણી નાખીએ અંશમાં 625 ગુણ્યા 15 6250 હું ટ્રાય કરું છું 6250 પ્લસ 5525 12 31 573 9375 625 ગુણ્યા 15 જવાબ શું આવશે 9375 હવે જુઓ મિત્રો 10 ની 4 ઘાત એટલે 4 મીંડા એ થઈ ગયા અને પ્લસ બીજા 2 એટલે 6 મીંડા થયા એનો મતલબ આપણે 6 પોઈન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ આવવું પડશે 6 સ્ટેપ લેફ્ટ હેન્ડ સાઈડ આવવું પડશે વી હેવ વન નંબર 9375 એમાં આપણે 6 સ્ટેપ લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ આવીએ તો અહીંયા 1 2 3 4 ખૂટી ગયા એટલે 0 ખૂટી ગયા એટલે 0 અને અહીંયા પોઈન્ટ પોઈન્ટ 009375 આપણો આન્સર થશે આગળ કાઈ નથી એટલે શું લખી દઉં છું 0 તો આપણો આન્સર શું થયો 0.009375 શાંત દશાંશ તો આન્સર આવી ગયો વિધાઉટ એની કેલ્ક્યુલેશન વિધાઉટ એની ડિવિઝન આપણે એક પણ પ્રકારના ભાગાકાર કર્યા વગર આન્સર લાવ્યા છીએ ઓકે ચલો બહુ સહેલો સમ છે હોમવર્કમાં કરજો હવે આપણે આવી જાય ક્વેશ્ચન નંબર 1 નો છઠ્ઠો સમ ક્વેશ્ચન છે 23 ના છેદમાં 2 ની 3 અને 5 ની 2 અહીંયા જુઓ છેદમાં 2 અને 5 જ છે ઓલરેડી તો છેદમાં 2 અને 5 છે સો વી કેન સે આપણે એમ કહી શકાય આપેલી સંખ્યા શાંત દશાંશ જ છે આપેલી સંખ્યા શાંત દશાંશ છે તો ક્વેશ્ચન નંબર 2 ઉપર આવી જાય કે શાંત દશાંશ હોય તો આપણે શું કરવાનું રહેશે એને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની રહેશે તો જુઓ મિત્રો અહીંયા અંશમાં 23 એમ ના એમ રહેશે અહીંયા 2 ની 3 ઘાત છે 5 ની 2 ઘાત છે 2 અને 5 2 છે જુઓ તો ઘટે શું અહીંયા 3 ઘાત અહીંયા 2 ઘાત તો 5 પાસે 1 ઘાત ઘટે છે કે નહીં એનો મતલબ ગુણ્યા 5 કરવા પડશે તો જ 5 ની 3 ઘાત થશે તો છેદમાં ખાલી ગુણ્યા 5 કર્યા છે તો અંશમાં પણ 5 કરવા પડે કે નહીં યસ કરવા પડે એટલે જુઓ 23 5 115 થશે 115 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 5 એટલે 5 ની 1 ઘાત તો આધાર સરખો છે ઘાતનો સરવાળો થશે એટલે 5 ની 3 ઘાત આઈ થિંક સો આ વસ્તુ સમજાઈ છે મિત્રો આપને તો 115 ના છેદમાં જો ઘાત સરખી થઈ ગઈ આધારનો ગુણાકાર 2 5 10 ની 3 ઘાત અને 10 ની 3 ઘાત નો મતલબ 1000 થઈ જશે અને 1000 એટલે 3 પોઈન્ટ ડાબી બાજુ આવવાનો હવે આ વસ્તુ આપણને બહુ ક્લિયરલી સમજાય એટલે 0.115 આપણો આન્સર
ओके तो જોઈએ એવો જ ક્વેશ્ચન નંબર 7 ક્વેશ્ચન નંબર 7 તો ડાયરેક્ટ આન્સર આવી જાય કે 2 5 સાથે સાથે શું છે 7 નો ચાલે 7 છે નહીં ચાલે એટલે આપેલી સંખ્યા કેવી છે તો કે અશાંત છે કેવી છે અશાંત અહીંયા રહ્યો જો કેવી છે અશાંત એટલે લખી દેવાનું કે આપેલી સંખ્યા અનંત અને અવૃત છે એટલે આ જે આન્સર હતો એ જ આન્સર અહીંયા આવશે આવી છે ક્વેશ્ચન નંબર 8 ઉપર 6/15 થોડોક ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આવ્યો જો 6/15 આપણને એમ થાય કે સર 6/15 એટલે 5 3 15 છેદમાં 3 આવ્યા શાંત નથી અનંત છે ત્યાં આપણે ખોટા પડીએ કારણ કે તમે ચેક કરો અંશના 6 છે એને 3 2 6 કરીએ 3 3 કેન્સલ થઈ ગયા વૈધા 2/5 જો આવે છે 5 યસ 3 વયા ગયા 3 વયા ગયા ભલે અહીંયા 3 હતા છતાં આપેલી સંખ્યા શાંત છે કારણ કે અંશ અને છેદ કટ થાતા હતા એટલે અહીંયા ખાસ એક રૂલ પણ યાદ રાખજો પહેલા ચેક કરવાનું અંશ અને છેદ કટ થાય છે તો આપણે એને કટ કરવાના અને પછી જ આપણે આપણે સમ જે છે એને આગળ વધારવાનો તો અહીંયા કટ થઈ ગયા એટલે 2/5 આવ્યું છેદમાં 5 છે એટલે આપેલી સંખ્યા શાંત છે આપેલી સંખ્યા શાંત છે ક્વેશ્ચન નંબર 1 નો આન્સર મળી ગયો ક્વેશ્ચન નંબર 2 ઉપર આપણે આવી જાય દશાંશ સ્વરૂપમાં ગોઠવો 5 છે શું ઘટે છે 2 ઘટે છે 2 ઘટે એટલે અહીંયા ગુણ્યા ઉપર નીચે 2 કરી દીધા ઘાત તો એક જ હતી કઈ ચિંતા નહોતી તો અહીંયા જુઓ અંશનો ગુણાકાર 2 2 4 છેદમાં 5 2 10 4/10 આપણને શું જવાબ મળશે 0.4 શું જવાબ મળે 0.4 તો જુઓ મિત્રો આપણે હવે 8-8 સમની પ્રેક્ટિસ કરી છે આઈ થિંક સો આ વસ્તુ તમને બહુ વ્યવસ્થિત ડિટેલમાં સમજાઈ ગઈ હશે હજુ આવા કેટલાક સમ છે ઈ સમ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 1 અને 2 ના 8 સમ સોલ્વ કર્યા જોઈએ 9મો સમ જોઈએ 9મો સમ 35/50 તો 35/50 મેં તમને કીધું તો એ પ્રમાણે પહેલા ચેક કરો કઈ કેન્સલ થાય છે યસ કેન્સલ થાય છે 35 એટલે 7 × 5 50 એટલે 10 × 5 જો અહીંયાથી 5 5 કેન્સલ વધે છે છેદમાં 7/10 તો અહીંયા ઓલરેડી છેદમાં 10 છે એટલે આપેલી સંખ્યા શાંત જોવાની છે છેદમાં 0 હોય એટલે શાંત જ હોય પહેલા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો આપેલી સંખ્યા શાંત છે બીજા ક્વેશ્ચનનો આન્સર એને દશાંશ અપૂર્ણાંકની અંદર ફેરવો તો જુઓ અહીંયા બીજું કાંઈ કરવાની જરૂર નથી 7/10 1 પોઈન્ટ સીધો લેફ્ટ હેન્ડ સાઈડ આવી જશો 0.7 આપણો આન્સર એટલે બહુ સહેલો સમ હતો જે 9મો સમ હતો એવો જ 10મો સમ છે તમારે જાતે ટ્રાય કરવાનો છે ટ્રાય કરજો 10મો સમ એટલે તમને ટોટલ ક્વેશ્ચન નંબર 1 અને 2 ના થઈને બે સમ હોમવર્ક મારી પાસે ટ્રાય કરજો શું આન્સર આવે છે પ્રેક્ટિસ કરજો આ બધા સમની પણ સાથોસાથ પ્રેક્ટિસ કરી લેજો આવી જાય ક્વેશ્ચન નંબર 3 ઉપર ક્વેશ્ચન નંબર 3 છે કે નીચે કેટલા ક્વેશ્ચન આપ્યા છે એ ક્વેશ્ચન સમય છે કે અસમય પહેલા આઈડેન્ટિફાય કરો સમય અને અસમય હોય આઈડેન્ટિફાય કરી અને જો આપેલી સંખ્યા સમય હોય તો પી અપોન ક્યુ સ્વરૂપમાં છે છેદમાં ક્યુ છે એના વિશે શું કહી શકાય એ તમારે લખવાનું છે તો જોઈએ ક્વેશ્ચન નંબર 3 નો પહેલો સમ ચેક કરો 43.1234567 9 આપેલી સંખ્યા સમય છે યસ સમય છે કારણ કે એ પોઈન્ટ પછી અનંત સુધી નથી જતી પોઈન્ટ પછી અનંત સુધી નથી જતી એટલા માટે આપેલી સંખ્યા કેવી છે સમય છે સમય છે એટલા માટે આપણે હવે એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાની ટ્રાય કરીએ તો શું લખાશે 43 1 2 3 4 5 6 7 8 અને 9 છેદમાં શું આવી જશે તો કે 1 2 3 4 5 6 7 8 અને 9 0 1 2 3 4 5 6 7 8 અને 9 0 1 2 3 4 5 6 7 8 9 તો આપેલી સંખ્યા સમય છે તો આપણે જે છેદનો ક્યુ હતો એના વિશે આપણે શું લખી શકાય તો તમે જોઈ શકો છો છેદનો ક્યુ બધામાં 1 ની પાછળ જ મીંડા છે 1 ની પાછળ 0 છે એટલે 2 અને 5 ના ગુણિત હોય કે નહીં તો લખવાનો ક્યુ એ 2 ની n ઘાત અને 5 ની m ઘાત નો ગુણિત હોવાથી આપેલી સંખ્યા કેવી છે સમય છે આપણને પહેલો આન્સર મળી ગયો એટલું બધું એક્ઝામની દ્રષ્ટિ અગત્યતા છે નહીં પણ આપણે સમજી લે જુઓ ક્વેશ્ચન નંબર 2 0.120 1212000 તમે અહીંયા જુઓ પોઈન્ટ પછી રિપીટેશન નથી થતું પહેલા 120 આવતા હતા રિપીટેશન નો મતલબ શું થાય પહેલા 120 આવતા હોય તો છેલ્લે સુધી 120 120 120 જ રહેવા જોઈએ જ્યારે અહીંયા પહેલા 120 હતા પછી 1200 થયા પછી 12000 થયા એના મતલબ પોઈન્ટ પછી રિપીટેશન નથી થતું તો ડાયરેક્ટ અહીંયા તમે લખી શકો છો આપેલી સંખ્યા કેવી છે અસમય છે ક્વેશ્ચન નંબર 3 એનો ત્રીજો સમ 43.1234567 8 9 ની ઉપર 12
અહીંયા તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો કે કોઈ પણ સંખ્યા ઉપર 12 હોય ને એટલે એ સંખ્યા સમયે જ હોય, કારણ કે 12 ક્યારે હોય, જ્યારે અનંત અને આવૃત હોય ત્યારે. અનંત આવૃત નો મતલબ એ સંખ્યા કેવી થાય, સમય સાબિત થઈ ગયું, આપેલી સંખ્યા સમય છે. છતાં આપણે વધારામાં આપેલી સંખ્યાને અંશ અને છેદના સ્વરૂપમાં લખતા શીખીએ, પહેલા લખી દેવાનું આપેલી સંખ્યા કેવી છે, સમય છે, બરોબર. અંશ અને છેદના સ્વરૂપમાં આપણે લખતા શીખીએ તો કઈ રીતે લખાશે, તો કે પહેલા જે નંબર છે 43 1 2 3 4 5 6 7 8 નો એમનો એમ લખી નાખવાનો, 43 1 2 3 4 5 6 7 8 અને 9. હવે જે ઉપર લીટી છે આપણે 9મા ધોરણમાં વ્યવસ્થિત ડિટેલમાં જોઈ ગયા હતા, એ લીટીને કહેવાય 12. ઉપર લીટી છે એને શું કહેવાશે, 12. તો જે સંખ્યા ઉપર લીટી નથી એટલી સંખ્યાને અંશમાંથી બાદ કરવાની. જો તો કોની ઉપર લીટી નથી, તો કે 43 ઉપર. તો એ 43 ને આપણે અંશમાંથી બાદ કરી દીધો, છેદમાં પોઈન્ટ પછીની જેટલી સંખ્યા પર લીટી છે એટલા નવડા, અને લીટી ન હોય એટલા મીંડા, પણ પોઈન્ટ પછી. તો પોઈન્ટ પછી તમે જુઓ બધી જ સંખ્યા ઉપર 12 છે કે નહીં, બધી જ સંખ્યા ઉપર 12 છે, એટલે જેટલી સંખ્યા છે એટલા 9 તમારે છેદમાં મૂકવાના થશે. 1 2 3 4 5 6 7 8 9 ટોટલ 9 આંકડા છે, એટલે છેદમાં 1 2 3 4 5 6 7 8 or 9. ચલો થોડુંક સાદું રૂપ આપીએ તો 4 3 1 2 3 4 5 6 7 8 9 - 4 3 એટલે 4 6 ડિવાઈડ બાય 9 9 9 9 9 9 9 9 9. હજુમાં અંશ અને છેદ કટ થઈ શકે, તમે કટ કરી શકો છો, પણ આ વસ્તુ આપણને પૂછી નહોતી, આ તો આપણે સમજવા માટે લખ્યું હતું. તો આ વાત હતી 1.4 ની. આઈ હોપ કે 1.4 તમને વ્યવસ્થિત સમજાણું હોય. આજનો સેશન જે છે એ લાસ્ટ સેશન હતો ચેપ્ટર નંબર 1 નો. અહીંયા આપણું જે ચેપ્ટર નંબર 1 છે એ પૂર્ણ થાય. તો મિત્રો ખાસ ચેપ્ટર નંબર 1 જોઈ લેજો, ઘણું બધું સહેલું ચેપ્ટર છે. 4 માર્ક્સ માટે હું એમ કહું બે જ મેથડ મોસ્ટ એમપી છે. પહેલી મેથડ લસા ગુસ્સાની, એમાં લસા ગુસ્સા અવયવની રીતથી પણ અને યુક્લિડની રીતથી પણ, અને સેકન્ડ મેથડ છે સાબિત કરો કે આપેલી સંખ્યા અસમય છે. આ બે જ મેથડ મોસ્ટ એમપી છે. બે મેથડ ખાસ કરી નાખજો, એ બે થઈ જાય પછી આ બધી વસ્તુ આપણે જોવાની છે, સમજવાની છે, એટલે 4 માર્ક્સ તમે આની અંદર રોકડા મેળવી શકો છો. તો મિત્રો આપણે નવા સેશનમાં જ્યારે મળશો ત્યારે આપણે નવું ચેપ્ટર લઈને આવીએ. આજ માટે એટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.